ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયતના કોંગ્રેસના 4 સભ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું આપી દેતા કોંગ્રેસમાં ભૂકંપ છવાયો છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખથી નારાજ થઈ અગાઉ આમોદ નગરપાલિકાના 15 કોંગ્રેસી સભ્યો રાજીનામું આપ્યા બાદ તાલુકા પંચાયતના કોંગ્રેસના 4 સભ્યોએ પણ રાજીનામું આપી દેતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. આમોદ તાલુકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બચુભાઈ શેઠના જણાવ્યા મુજબ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વગર જ કાર્યવાહી કરતા નારાજ સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. હમણાં ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં અને ખાસ કરીને આંબોડ તાલુકામાં જે કંઈક બન્યું, નિર્ણયો લેવા બાબત કે જે બાબત હોય તે જે કંઈક બન્યું તે અનુસંધાનમાં આંબોડ નગરપાલિકાના 16 સભ્યોએ અને 4 તાલુકા પંચાયતના સભ્યોએ રાજીનામા આપેલ. ટૂંક સમયમાં ભરૂચ જિલ્લા પંચાયતના વિસ્તારના 4 જિલ્લા પંચાયતના સભ્યોનું પણ રાજીનામા આવશે અને પડે એક ખાસ વાત કહેવાની કે સોશિયલ મીડિયા મારફતે જે મને અમારા સાથીદારોને ખોટી રીતે ચીતરવામાં આવે છે, પણ મારે નમ્ર વિનંતી છે સોશિયલ મીડિયાના મિત્રોને કે કોમેન્ટ કરતા પહેલાં થોડું જરા વિચારવાનું, માણસનું બ્રેકગ્રાઉન્ડ જોવાનું. અને અમે તો 35 વર્ષથી કોંગ્રેસના વરેલા છે, અમારા લોહીમાં કોંગ્રેસ છે, કોંગ્રેસને નુકસાન થાય એવું લઘીરે અમારી વિચારસરણી નથી. અહમદ પટેલ અમારા સન્માનીય નેતા છે, એમને નીચા જૂનું થાય એવી બી અમારી કોઈ લગીરી ઈચ્છા નથી. પણ અમારે લોકોને આંખ ખોલવી છે કે આ ભરૂચ જિલ્લા કોંગ્રેસના જે આગેવાનો છે એ બીજેપી અથવા બીજી પાર્ટીઓને ફાયદો થાય અને કોંગ્રેસને નુકસાન થાય એ જ પગલાંની એ જ નિર્ણયો લે છે ને આપણને એનું દુઃખ છે કે કોંગ્રેસ જે આપણે ઘટ વૃક્ષ બનાવ્યું છે બધા કાર્યકરોએ આગેવાનોએ થઈને એ ધીરે ધીરે નેસ્ટ નાબૂદ કરવાની આ જે પોલિસીઓ ચાલી રહેલી છે તેનું અમને દુઃખ છે. અને 2017ની ચૂંટણીમાં જે કોંગ્રેસી મિત્રોની હાર થઈ છે એ કોને ને કેવી રીતે છૂટે હમણાં ને બીજા વખતે એનો ખુલાસો કરવામાં આવશે. એટલે કાદવ ઉછાળતા પહેલા મિત્રો જરા ઊંડાણપૂર્વક વિચાર કરો કે કોણ ક્યાં છે એ ખ્યાલ આવે. એના માટે ને આ એ લડાઈ છે કોંગ્રેસને ખતમ કરવાની કે કોંગ્રેસને નુકસાન થાય એની લડાઈ નથી.